જેતપુરની સ્ટેટ બેંકમાં 3 મહિના પહેલાની ઘટના છે. અહીં છેલ્લા 12 વર્ષથી નોકરી કરતા એક કર્મચારી બેંકના સીડીએમ મશીનમાંથી 43 લાખ રૂપિયાની ઉછાપત કરીને ગુમ થઈ ગયેલ હતો અને પોલીસ અને બેંક બંનેએ તેને શોધી રહી હતી. જતા પહેલા તેણે એક ચિઠ્ઠી પણ લખી હતી કે આ કામ તે પોતે એક જ કરી રહ્યો છે અને તેના માટે કોઈ જ જવાબદાર નથી. આ હતો જેતપુરની જૂનાગઢ રોડ પર આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરતો વિજય દાણીધારિયા. વિજય સ્ટેટ બેંકમાં છેલ્લા 12 વર્ષથી પણ વધારે સમયથી નોકરી કરતો હતો ને બેંકના ગ્રાહકોનો તે માનીતો હતો. દરેક ગ્રાહકને તે ખૂબ જ માન સાથે આવકારવા સાથે તેના કામ ખૂબ જ સરસ રીતે કરી આપતો હતો અને સાથે જ બેંકનો પણ વફાદાર કર્મચારી હતો. બેંકના ખૂબ જ વિશ્વાસપાત્ર કામ તે કરતો હતો અને તેને હિસાબ તેને બેંકના કેસનો હેડ બનાવ્યો હતો. બેંક કેશ હેડ હોવાથી તમામ રોકડ તેની નજર નીચેથી અવાજ કરતી, જેનો તેને લાભ ઉઠાવીને બેંકમાં રાખવામાં આવેલ સીડીએમ મશીનમાંથી કે દિવસ 43 લાખ રૂપિયા જેટલી રકમ ઉઠાવીને ફરાર થઈ ગયો હતો. 43 લાખ રૂપિયાની રકમની ઉછાપત બાદ ગુમ થયેલ વિજયને એવી તે શું જરૂર પડી કે તેણે બેંકની આટલી મોટી રકમની ઉછાપત કરવી પડી હતી. જ્યારે વિજયની આ બાબતમાં લોકો પાસેથી જાણકારી મળી તો તેમાં સુખી સંપન્ન પરિવારમાંથી આવતા વિજયને જુગાર આંકડા અને ક્રિકેટ મેચના સટ્ટાની લત લાગી હતી તેવી ચર્ચા પણ છે, જેમાં ક્રિકેટના મેચના સટ્ટામાં મોટી રકમ તે હારી ગયો હોવાની વાતને લઈને તેણે બેંકમાંથી આટલી મોટી રકમની ઉછાપત કરી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. વિજય છેલ્લા 3 મહિનાથી બેંકના 43 લાખ રૂપિયા સાથે ગુમ હતો અને જેતપુર પોલીસ, રાજકોટ, એલસીબી સહિતની ટીમો તેની શોધખોળ ચલાવી રહી હતી. ત્યારે અચાનક જ ગતરોજ તેને વીરપુરના નેશનલ હાઈવે પર આવેલ કે મંદિરના ઓટલે તેને સૂતેલો જોયો હતો. જ્યારે સ્થાનિક અને વીરપુર પોલીસે તપાસ કરી તો વિજયનું અવસાન થઈ ચૂક્યું હતું. વિજયના મૃતદેહ પાસેથી એક થમ્સઅપની બોટલ, એક પાણીની બોટલ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં તેણે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું હતું. વિજયના મૃતદેહ અને વિજયના પોકેટમાંથી એક ચિઠ્ઠી પણ મળી હતી કે આ કૃત્ય કરવામાં માત્ર તે પોતે જવાબદાર છે, માટે આ માટે કોઈને પણ હેરાન ન કરવા. હાલ તો જેતપુર પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે. વિજયને જુગાર અને મેચના સટ્ટાની લત ખૂબ જ ભારે પડી હતી. આ લતને લઈને વિજયની નોકરી ગઈ અને જીવ પણ ગયો, સાથે જ તેનો પરિવાર નોંધારો થઈ ચૂક્યો છે. વીરપુર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ત્યાં વીરપુરના બાજુમાંથી એક મંદિરના આગળના ભાગે એક વ્યક્તિની જે છે ડેડ બોડી મળી હતી, જેની પછી ઓળખાણ જો છે વિજયભાઈ ધાણીધારિયા નામથી થઈ હતી. આ વ્યક્તિ જો છે એના ઉપર જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલાં જો છે એસબીઆઈ બેંકમાંથી એક ઉછાપત કરવાનો પણ જો છે ગુનો દાખલ થયો હતો અને આ ગુનાના કામે વોન્ટેડ હતો. આ જે ડેડ બોડી મળી છે એનો પછી જ્યારે પીએમ કરાવ્યો તો એમાંથી પ્રાથમિક રીતે પોઈઝનિંગથી જે છે એની મૃત્યુ થઈ છે એવું પ્રાથમિક રીતે રિપોર્ટમાં આવ્યો છે. સર, બેંકમાંથી કેટલા રૂપિયાની ઉછાપત છે તે કરવામાં આવી? જ્યારે ગુનો દાખલ થયો હતો ત્યારે બેંકમાંથી લગભગ 40 લાખની આજુબાજુ જો છે લઈને નીકળી ગયો હતો અને ત્યારે પછી જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો અને આ કેસની તપાસમાં જો છે આરોપી વોન્ટેડ હતો. સર, મૃતકે મળતા પહેલાં એક ચિઠ્ઠી લખી હતી ને ચિઠ્ઠીની અંદર શું લખેલું છે? એમાં જે પ્રાથમિક રીતે ચિઠ્ઠીમાં જો છે આને ઉપર જે દેનતારો વગર જો છે હતો આની વસ્તુ અને થોડો જે રિગ્રેટ હતો આ વસ્તુ જો છે ચિઠ્ઠીમાં પ્રાથમિક રીતે લખેલો મળેલો છે. સર, આમાં આ બાબતમાં કોઈ આ ઘટનામાં કોઈ અન્ય આરોપીઓ કે એવું કોઈ છે આમાં એમની સાથે સંડોવાયેલા હોય એવું કોઈ? આ જો બનાવ છે એમાં તો જે વ્યક્તિ જો છે પોતે આપઘાત કર્યો છે અને અહીં જો છે પીએમ રિપોર્ટમાં પોઈઝનિંગથી આપઘાત કરવાનો આગળ છે. સર, આમની સાથે કોઈ અન્ય આરોપી સંડોવાયેલા હોય એવી કોઈ તપાસમાં સામે આવી? અત્યારે આ જો છે ઈડી દાખલ થયેલી છે એની તપાસ ચાલુ છે. સુરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર.